ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં વધારો થયો છે અને એક વર્ષ બાદ સતત દિવસે ને દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને ખુદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે ગુજરાતમાં એક સપ્તાહ સુધી કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થઈ શકે છે। ત્યારે હવે ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસોની સંખ્યાને લઈને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, જેમાં હાર્દિક પટેલ કોરોનાની મહામારી મુદ્દે જણાવ્યું છે કે આજથી એક વર્ષ પહેલા જેવી સ્થિતિ હતી તેવી જ આજે છે અને છેલ્લા 5 દિવસથી રોજ 2000ની આસપાસ કોરોનાના કેસોની સંખ્યા આવી રહી છે। મેં પહેલા પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે ગુજરાત સરકારે સંયુક્ત પક્ષની બેઠક બોલાવવી જોઈએ અને આ કોરોના મહામારીની સામે સૌએ સાથે મળીને લડવું જોઈએ। આપણા ગુજરાતી ભાઈઓ અને બહેનોની સલામતી માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ ભૂલીને એક થવું જોઈએ અને ગુજરાતીઓને આ મહામારીમાંથી કઈ રીતે બહાર કાઢી શકાય તેની રણનીતિ બનાવવી જોઈએ। આમ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ દ્વારા કોરોનાની મહામારીને લઈને પહેલ કરવામાં આવી છે અને ગુજરાત સરકારને આ સમગ્ર મુદ્દે તમામ પક્ષોએ સાથે મળીને કામ કરવા માટેની અપીલ પણ કરવામાં આવી છે। પરંતુ હવે જોવું એ રહ્યું કે ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ દ્વારા કોરોનાની મહામારીને લઈને જે બેઠક બોલાવવા માટેની પહેલ કરવામાં આવી છે તેને લઈને રાજ્યની રૂપાણી સરકાર દ્વારા શું નિર્ણય કરવામાં આવ્યો છે। વધુમાં હાર્દિક પટેલ દ્વારા જે પહેલ કરવામાં આવી છે તે સરાહનીય બાબત છે, પરંતુ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે પછી આમ આદમી પાર્ટી, તમામ રાજકીય પક્ષના નેતાઓ ચૂંટણી સમય દરમિયાન ખુલ્લેઆમ કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવ્યા છે અને હવે તમામ રાજકીય પક્ષના નેતાઓની શાન જાણે ઠેકાણે આવી હોય તેમ તમામ રાજકીય પક્ષના નેતાઓ સુફિયાની વાતો પણ કરી રહ્યા છે। પરંતુ નેતાઓએ ન ભૂલવું જોઈએ કે ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ પેદા થઈ છે તેના માટે ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અંશે તેઓ પણ જવાબદાર છે। અમદાવાદથી ગુજરાત તક માટે ગૌતમ જોશીનો અહેવાલ।